વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું મૂળાના પરોઠા. જે સ્ટફિંગ કરવાની પણ આપણે જરૂર નહીં પડે. બનાવીશું મૂલી કે પરાઠે, એટલે કે મૂળાના મૂળાના આપણે પરોઠા બનાવશું. તો અહીંયા બે મૂળા લઈ લીધા છે, એના પાંદડાનો પણ ઉપયોગ કરશું. અને અહીંયા આપણે એક બાઉલ ભરીને ઘઉંનો જે રોટલીનો લોટ હોય છે એ રેગ્યુલર લોટ આપણે લઈ લીધો છે. બાકી બધા મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું. અને તળવા માટે અને મોણ માટે તેલ અને સ્વાદ મુજબ મીઠું. આપણે મૂળામાંથી પાંદડા પહેલાં લઈ લઈશું. તો આપણે આમાં જે જાડી દાંડલીનો ભાગ છે એને આપણે કાઢી નાખશું. એકદમ આ પાનનો ભાગ ઝીણો ઝીણો હોય એને આપણે સુધારી લેશું એકદમ બધા પાનમાં. જાડી દાંડલીનો ભાગ આપણે કાઢી નાખવાનો છે અને આ પાનને આપણે સરસ સુધારી લેશું. પતલા પતલા આપણે સુધારી લેશું. ઉપરથી આ ભાગ કાઢી લેશું ઉપર નીચેથી અને મૂળાને સરસ આપણે છોલી લેશું. પછી આપણે મૂળાને ખમણવાનો છે. સ્ટફિંગની જરૂર ન પડે એવી રીતે આજે આપણે સ્ટફિંગ પણ ન કરવું પડે અને મૂળાના પરોઠા ખાવાની ખૂબ મજા આવે આપણે મૂળાના પરોઠા તૈયાર કરશું. આવી રીતે મૂળાને આપણે ખમણી લેશું. બે મૂળાને આપણે આવી રીતે ખમણી લેશું. અહીંયા આપણે મૂળાને ખમણી લીધા છે તો આપણે મીઠું ઉમેરી દઈશું. થોડીક વાર મીઠું રાખી અને આપણે આને રાખી દઈશું. જે પાણી નીકળશે એને આપણે એકદમ નીચવી અને પછી આપણે આનો લોટ બાંધશું. મૂળાની અંદર આપણે મીઠું ચડાવી દીધું હતું અને એકદમ પાણી છૂટું પડી ગયું છે. તો એક આપણે રૂમાલ કે સફેદ કપડું હોય એની અંદર આપણે મૂળાને લઈ લેવાનું. આવી રીતે આપણે મૂળાને લઈ લેશું અંદર. આપણે આને એકદમ નીચવી નાખશું, આ પાણી કાઢી લેશું બધું. મૂળામાંથી પાણી કાઢી લીધું છે. આ પાણી તમારે ફેંકી ન દેવું હોય તો આપણે લોટ બાંધીએ એમાં પણ ઉપયોગ કરી શકો છો. લોટને આપણે એક વાસણની અંદર લઈ લીધો છે અને હવે આપણે અહીંયા મૂળાને પણ ઉમેરી દઈશું. આપણે સરસ પાછા ધોઈ લીધા છે એને પણ સાથે જ ઉમેરી દઈશું. અને હવે આપણે બધા મસાલા કરશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, 1/2 ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું. અને તમે મૂળાના પરાઠાને તમે સ્ટફિંગ કરીને પણ ઉમેરી શકો અને આવી રીતે પણ બનાવી શકો. 1/2 ચમચી જેટલું ધાણા જીરું, 5 ચમચી જેટલી લાલ મરચું પાવડર, 2 સ્વાદ મુજબ મીઠું, 2-3 ચમચી જેટલું તેલ. આ બધું પહેલાં આપણે લોટ સાથે સરસ આપણે મિક્સ કરી લેશું, પછી જ આપણે પાણી ઉમેરશું. કારણ કે મૂળામાં પાણીનો ભાગ હોય અને પાનમાં પણ હોય છે એટલે વધારે પાણી ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું. અહીંયા મિક્સ કરી લીધું છે તો જેમ પાણીની જરૂર પડશે એમાં આપણે ઉપયોગ કરી અને લોટને બાંધી લઈશું. હવે તેલ ઉમેરીને આપણે સરસ લોટને કૂણવી લેશું. અહીંયા આપણે લોટ સરસ બંધાઈ ગયો છે
તો હવે આપણે તેલ ઉમેરી અને લોટને ગૂણવી અને સીધા આપણા પરાઠા તૈયાર કરી દઈશું. કારણ કે આ લોટ આપણે રાખી મૂકીએ તો આની અંદર આપણે મૂળો ઉમેરેલો છે, તો મૂળાના હિસાબે પાણી થાય તો આપણો લોટ ઢીલો પડી જાય. આપણે આમ તો પાણી કાઢેલું જ છે, છતાં પણ આ લોટ ઢીલો થઈ જાય એટલા માટે આપણાને રેસ્ટ નહીં થવા દઈએ. અને હવે આપણે પરોઠા તૈયાર કરી લઈશું. લોટમાંથી અવળો આપણે લૂવો લઈશું અને આપણે પરોઠાને તૈયાર કરી લઈશું. આપણે ગોળ પરોઠા થેપલાની જેમ આપણાને વણી લઈશું. એક રોટલી જેવું મોટું ગોળ વણી લેવાનું અને પછી અટામણવાળું કરી અને ત્રિકોણ આપણે વાળી લેવાનું આવી રીતે, અને પછી આપણે વણી લેવાનું. સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે, એમાં આપણે ઉમેરી દઈશું. એ પરાઠું ચડશે ત્યાં આપણે બીજું પરાઠાને પણ વણી લેશું. પહેલાં આપણે એક મૂળ મોટું ગોળ રોટલી જેવું વણી લેશું. અને આપણે તેલ લગાવી દઈશું અને સાઈડ ઉપર આપણે પરોઠું ઉમેરેલું એને વાળી દે, બીજી સાઈડ આપણે ચેન્જ કરી લઈશું એને. સેમ ઈ જ પરોઠાની જેમ આપણે આ પરોઠાને પણ વણી લેશું. તમને આવી રીતે ત્રિકોણ વણતા ન ફાવે તો તમે ગોળ રોટલીની જેમ પણ વણી શકો આ પરોઠાને. બીજી સાઈડ આપણે તેલ લગાવી લેશું. બે સાઈડ આપણે તેલ લગાવી અને સરસ આપણે પકાવી લેશું. તો આવી જ રીતે આપણે બધા પરાઠાને તૈયાર કરી લેશું. સેમ એ જ રીતે આપણે બધા પરોઠાને તૈયાર કરી લેશું. તો તૈયાર છે, અહીંયા આપણે સ્ટફિંગ કરવાની જરૂર ન પડે એવા મસ્ત એવા આપણે મૂળાના પરોઠા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.